वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आप यूनिट टू में एक्टिविटी टू बी और एक्टिविटी थ्री स्पेलिंग नो अभ्यास करियो होतो। तो विद्यार्थी मित्रों, तमे तमारी बुक में स्पेलिंग लख्या हशे अने बुक पार्ट पण कर्या हशे। तो चलो आज आप एक्टिविटी थ्री विषय माहिती मेळवी लईए। एक्टिविटी थ्री जे आपेली छे तेनुं नाम छे आई चेकड़ी। आई एटले हूँ, चेकड़ी एटले तपासियो अथवा तो चकासियो, कारण के भूतकाळनो रूप छे, अने ईट एटले ते। तो आपणो जे स्टोरी छे ते स्टोरीनुं टाइटल थशे मे ते तपासियो अथवा तो मे ते चकासियो। विद्यार्थी मित्रों, जोईए शुं कहे छे स्टोरीमां। जुओ विद्यार्थी मित्रों, तमने आवुं कंईक चित्र देखाय छे। हाथी छे ते पाणीमां छे अने आ जे उंदर छे ते झाड नीचे ऊभो छे। बंने एकबीजा साथे वातो करी रह्या छे। हवे ते शुं वातो करी रह्या छे अने साना विशे वातो करी रह्या छे ते जाणवा माटे आपणे स्टोरीनो अभ्यास करवो पड़शे। तो लेट्स सी स्टोरी। जुओ विद्यार्थी मित्रों, आ प्रकारनो आपणने पेरेग्राफ आपेलो छे। आपेलो छे आई चेकड़ी, એટલે મે તે તપાસ્યું અથવા તો હું તે તપાસતો હતો। જોઈએ, વન્સ ધેર વોઝ એન એલિફન્ટ। વન્સ એટલે એક વખત એક હાથી હતો। પીપલ કોલ્ડ હિમ મોટું। પીપલ એટલે લોકો, કોલ એટલે કહેતા, મોટું લોકો તેને મોટું કહેતા હતા, મોટું કહીને બોલાવતા હતા। આ જે હાથી હતો તે હાથીનું નામ હતું મોટું। હી હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો। હી વોઝ અ રેટ, તે હતો ઉંદર। હાથી હતો, હાથીને એક મિત્ર હતો, તે હતો ઉંદર। હિઝ નેમ વોઝ છોટું, તેનું નામ હતું છોટું। આ જે ઉંદર હતો તેનું નામ હતું છોટું અને હાથીનું નામ હતું મોટું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હતું ને આપણું જે યુનિટ છે તે યુનિટનું નામ છે ટુ મો એન છો, બે મો એન છો। મો એટલે મોટું અને છો એટલે છોટું। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આગળ જ્યારે આપણે એક્ટિવિટીઝ જોઈશું ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવશે કે આ જે પાઠ છે તે પાઠનું નામ શું છે। તો મો એન છો મીન્સ મોટું એન્ડ છોટું। બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, બંને છોટું અને મોટું ને તરવાનું ખૂબ જ ગમતું હતું, બંનેને તરવું ગમતું। વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એક દિવસ મોટું ચાલીને નદીએ ગયો। વોકડ ટુ ધ રિવર, ચાલીને નદીએ જાય છે। હી એન્ટર ધ વોટર, ત્યાં જઈને તે પાણીની અંદર પ્રવેશ્યો, પાણીની અંદર ગયો। હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, તેણે લાંબા સમય સુધી તરવાની મજા માણી। લોંગ ટાઈમ, લાંબા સમય સુધી તે પાણીમાં એકલો એકલો તરે છે। ધેન એટલે થશે ત્યારબાદ અથવા તો ત્યાર પછી। છોટું ઓલ્સો અરાઈવ ધેર, ત્યાર પછી તો છોટું પણ ત્યાં આવી પહોંચ્યો। અરાઈવ એટલે તેની પાછળ પાછળ આવી પહોંચ્યું, મોટું તરતો હતો ત્યાં છોટું પણ ત્યાં જઈ પહોંચે છે। હી લુક્ડ એટ મોટું એન્ડ શાઉટેડ, તેણે મોટું તરફ જોયું। એટ મોટું એટલે કે મોટું તરફ જુએ છે અને બૂમ પાડી, મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું એક મિનિટ માટે બહાર આવો। મોટું સામે જોઈને બૂમ પાડે છે કે મોટું એક મિનિટ માટે બહાર આવો। મોટું આન્સર્ડ, મોટુંએ જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ। તો મોટું કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને હેરાન ન કર, મને ખલેલ ન પહોંચાડ। આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવીશ નહીં। લેટ મી સ્વિમ, મને તરવા દે। છોટું મોટુંને બહાર આવવાનું કહે છે પણ મોટું બહાર આવવા તૈયાર નથી, તે બહાર આવતો નથી। જોઈએ આગળ શું થયું। છોટું શાઉટેડ અગેન, છોટુંએ ફરીવાર બૂમ પાડી, અગેન એટલે ફરીવાર। કમ આઉટ સૂન, આઈ સે, કહે છે કમ આઉટ સૂન, સૂન એટલે જલ્દી, કહે છે જલ્દી બહાર આવ। આઈ સે એટલે કે મેં કહ્યું, હું કહું છું જલ્દી બહાર આવ। મોટું સે નો આઈ વોન્ટ, મોટું કહે છે ના હું આવીશ નહીં। અહીંયા જે વોન્ટ આપેલું છે તે વિલ નોટનું ટુકડું છે કે ના હું બહાર આવવાનો નથી। છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, ત્યાર પછી તો છોટું બૂમા બૂમ કરવા લાગ્યો। ક્યારનો છોટું મોટુંને બહાર આવવાનું કહે છે પણ મોટું બહાર આવતો નથી એટલે છોટું બૂમા બૂમ કરવા લાગ્યો, એક ધારો બૂમો પાડવા લાગ્યો। મોટું વોઝ એંગ્રી, તો તેની આ બૂમો સાંભળીને મોટું હવે ગુસ્સે થયો। હી જમ્પડ આઉટ, તે કૂદીને બહાર આવ્યો, કૂદકો મારીને બહાર નીકળ્યો। કહે છે ઓકે આઈ એમ હિયર નાવ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, કહે છે સારું આઈ એમ હિયર નાવ, હવે હું અહીં છું, ટેલ મી, મને કહે વોટ્સ યોર પ્રોબ્લેમ, તને શું સમસ્યા છે, તને શું તકલીફ છે।
छोटू लुकड़ा एट मोटू, छोटू ये मोटू तरफ જોયું એન્ડ સેડ અને કહ્યું, છોટુ મોટુ તરફ જોવે છે અને કહે છે ઇટ્સ ઓકે, બધું બરાબર છે, યુ કેન ગો બેક નાઉ. મોટુને કહે છે હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, તો કહે છે કે મને સંતોષ થયો. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થયો, શાંતિ થઈ. ગો એન્ડ સ્વિમ, જા અને તરવા લાગ. તો મોટુ બહાર આવ્યો. મોટુએ છોટુને કહ્યું હવે હું આવી છું, બોલ તને શું સમસ્યા છે. તો છોટુ કહે છે, છોટુ લુકડા એટ મોટુ એન્ડ સેડ, તો છોટુએ તો મોટુ તરફ જોયું અને કહ્યું ઇટ્સ ઓકે, બધું બરાબર છે, યુ કેન ગો બેક નાઉ, હવે તું પાછો જઈ શકે છે, પાછો તરવા જા. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ થયો, મને શાંતિ થઈ. ગો એન્ડ સ્વિમ, જા અને તરવા લાગ. જોઈએ આગળ શું થયું. મોટુ વોઝ વેરી એંગ્રી, તો હવે તો મોટુ ખૂબ જ ગુસ્સે થઈ ગયો, કારણ કે પેલો છોટુ ક્યારનો મોટુને બહાર આવવા માટે બૂમાબૂમ કરી રહ્યો હતો. અને જ્યારે મોટુ કૂદીને બહાર આવ્યો તો છોટુ તેના તરફ જોઈને કહે છે હવે તું પાછો જઈ શકે છે, મને શાંતિ થઈ ગઈ, જા અને તરવા લાગ. આવું કહ્યું એટલે મોટુને ખરેખર ખૂબ જ ગુસ્સો આવ્યો કે વારંવાર બૂમો પાડતો હતો, બહાર આવ્યો તો હવે કહે છે કે તું પાછો જા. તો એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ, હી આસ્ક્ડ, તો તેણે પૂછ્યું સેટિસ્ફાઈડ, સંતોષ થયો. કહે છે એને તો આશ્ચર્ય થાય છે આને વળી શેનો સંતોષ થયો હશે, તો પૂછે છે શેનો સંતોષ થયો. છોટુ રિપ્લાય, છોટુએ જવાબ આપ્યો યસ આઈ એમ. છોટુ કહે હા મને સંતોષ થયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ, કે તે મારો સ્વિમિંગ સૂટ પહેર્યો નથી. વિયર એટલે પહેરવું, તો કહે છે કે તે મારો સ્વિમ સૂટ પહેર્યો નથી. આઈ જસ્ટ ચેક ઇટ, હું તો માત્ર તે તપાસતો હતો. સ્વિમ સૂટ એટલે આપણે જ્યારે તરવા જઈએ ત્યારે તરવાનો એક અલગ પોશાક આવે તે પહેરવાનો હોય તેને કહેવાય સ્વિમ સૂટ. તો આ જે છોટું છે તે પોતાનું સ્વિમ સૂટ ચેક કરી રહ્યો હતો, એને મળતો ન હતો, એટલે છોટુને કદાચ એવો વહેમ હતો કે મોટુએ તેનો સ્વિમ સૂટ પહેર્યો હશે, એટલે તે પેલા મોટુની પાછળ પાછળ નદીએ ગયો અને ક્યારનો તેને નદીની બહાર આવવા માટે આમંત્રણ આપી રહ્યો હતો, ક્યારનો બૂમાબૂમ કરતો હતો કે બહાર આવો બહાર આવો. છેલ્લે જ્યારે મોટુ બહાર આવ્યો ત્યારે તેને જોઈ લીધું કે મોટુએ તેનો સ્વિમ સૂટ પહેર્યો નથી અને તે કહે છે કે હવે તું પાછો જઈ શકે છે. તે તો માત્ર ચકાસતો હતો કે ક્યાંક મોટુએ તેનો સ્વિમ સૂટ નથી પહેર્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચાર કરો કે નાનો એવો ઉંદર છે, એનો સ્વિમ સૂટ પેલો મોટા કદનો જે હાથી છે તેને થતો હશે. વિદ્યાર્થી મિત્રો, છે ને રમૂજી સ્ટોરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરીનો અભ્યાસ કરી લીધો છે, તો હવે આ સ્ટોરીનું જે ભાષાંતર છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.